વડોદરાના ભાયલીમાં દુષ્કર્મની ઘટનામાં ગુજરાતભરની અંદર વિરોધ થઈ રહ્યો છે. પંચમહાલના કલોલમાં વિરોધના ગરબા રમી યુવતીઓએ દુષ્કર્મની ઘટનાને વખોડી હતી. યુવતીઓએ પીડિતા માટે ન્યાયની માંગ કરી. કાલોલની હાઉસિંગ સોસાયટીમાં યુવતીઓએ દુષ્કર્મના આરોપીને ફાંસી આપવાની માંગ સાથે ગરબા રમ્યા. ગરબે ઘૂમતી યુવતીઓ હાથમાં વી વોન્ટ જસ્ટિસ અને આરોપીઓને ફાંસી આપો જેવા પ્લેકાર્ડ લઈને ગરબે ઘૂમી અને વિરોધ નોંધાવ્યો હતો. અને જે રીતે હાલમાં પણ જાણકારી મળી, પાંચે પાંચ આરોપીઓ વિધર્મી હતા. આ પહેલા પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કેટલાક લોકો હિન્દુ તહેવારને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો તેવા લોકો સામે કડક કાર્યવાહી થશે. અને તે પ્રમાણેની પણ જાણકારી હાલમાં મળી રહી છે કે પોલીસ એક્શનમાં છે. દરેક દીકરીઓ માં દુર્ગાનું સ્વરૂપ છે, તો નવરાત્રીના પર્વમાં આ રીતનું કૃત્ય થાય તે બિલકુલ પણ યોગ્ય નથી. તો આવા નરાધમને જાહેરમાં તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે એવું જ અમારી બધી બહેનોની અપીલ છે. આ તરફ સુરતમાં ડ્રગ્સનું છટકું ગોઠવી અને છૂટક વેચાણ પણ કરવામાં આવતું હતું, જેને આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. આ છૂટક વેચાણ કરનાર સામે પોલીસે છટકું ગોઠવ્યું હતું. પોલીસે આરોપી આસિફ અબ્દુલ શેખની 352 ગ્રામ ડ્રગ્સ સાથે ધરપકડ કરી લીધી છે. એસઓજીની ટીમને બાતમી મળતા વોચ ગોઠવી અને સોમવારે રાત્રે ડ્રગ્સ સાથે આરોપીને પકડી લીધો. આરોપી દુબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં છૂટક વેચાણ કરતો હતો. મુંબઈના સાયનથી અન્ય વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મેળવતો હતો. જોકે બાતમી મળતા જ પોલીસે આરોપીની ધરપકડ કરી. એસઓજીએ 36 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ટીમ જ્યારે વોચમાંથી દરમિયાન આસિફ શેખ છે જે અડાજણ પોલીસ સ્ટેશન એરિયામાં સ્ટાર બજારથી એલપી સવાણી રોડ પર જતા ક્રોમા સેન્ટર આવેલું છે તેની સામે પકડાઈ ગયો અને એની પાસેથી 352 ગ્રામ કે જેની કિંમત 35,21,000 રૂપિયા થાય છે અને તેની પાસેથી 89,900 રૂપિયા રોકડા, એટલે ટોટલ મુદ્દામાલ જે છે 36,31,000 નો એ ઝડપી અને એસઓજીની ટીમે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ચોરની આશંકાએ લોકોએ યુવકને મેથીપાક ચખાડ્યો. સુરતથી વડોદરા આવેલા યુવકને ચોરીની આશંકાએ યુવકને ટોળાએ ઢોર માર માર્યો. મૂળ યુપીનો યુવક સુરત ફરવા ગયો હતો. ભાષા ફેર અને ટોળું જોઈ ગભરાઈને ભાગવા જતા માર ખાવાનો વારો આવ્યો. માકરપુરા પોલીસની તપાસમાં યુવક નિર્દોષ હોવાનું સામે આવ્યું. પ્રાથમિક સારવાર લીધા બાદ યુવક પોતાના વતન જવા રવાના થઈ ગયો હતો. વડોદરાના પાદરામાં લોકોએ ચોરની આશંકાએ 3 યુવકને ઢોરમાર માર્યો છે. સ્થાનિકોએ 3 પરપ્રાંતીય લોકોને ચોરીની આશંકાએ માર માર્યો. રાત્રે ગરબા જોવા નીકળેલા લોકોને ચોર સમજીને માર્યા. ટોળાના રોષનો ભોગ બનેલા યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. 3 યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ભોગ બનનાર 3 યુવકો ખાનગી કંપનીમાં કરે છે નોકરી. જિલ્લા પોલીસ વડાએ લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. અફવાઓને કારણે નિર્દોષ લોકો ભોગ બને છે તેવું પણ એસપીએ જણાવ્યું. આ અફવાના લીધે જે લેટ નાઇટ કંપનીમાં નેટ નાઇટ શિફ્ટમાં કામ કરીને પાછા આવતા લોકો હોય છે, લેટ નાઇટ મુસાફરી કરીને ટ્રેનમાં કે બસમાંથી આવતા લોકો હોય છે, અથવા સામાન્ય કામમાં માનો ખેતરમાંથી પરત થયેલા કે એવા લોકો હોય છે, એ લોકોને ખૂબ જ અગવડ થઈ રહી છે અને એક ખૂબ જ બીકનો માહોલ એના લીધે ઉભા થઈ જાય એવી શક્યતા રહે છે. તો બધા લોકોને મારી અપીલ છે કે એવી અફવાઓ પર યકીન કરવું નથી અને કોઈ પણ આપને શંકાસ્પદ કે અજાણને ઈસમ આપના વિસ્તારમાં આવેલા લાગે તો પોલીસને જાણ કરવું. એ માણસને પોલીસ સ્પોટ ઉપર આવીને વેરીફાઈ કરશે. બટ કોઈ પણ સંજોગમાં આપ કાયદા હાથમાં લેશો નહીં અને જે માણસો કાયદા હાથમાં લેશે એની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ એરિંગ ગુજરાતી સાથે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરી શરૂઆત. ગુજરાતમાં ઠંડીના ભણકારા વચ્ચે વાવાઝોડાની સંભાવના. રાજ્યમાં મોટાભાગના જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. મોડી રાત પડે એટલે શિયાળાના આગમનનો અહેસાસ થઈ રહ્યો છે, જેની વચ્ચે ગુજરાતીઓ વધુ એક વાવાઝોડા માટે થઈ જજો તૈયાર. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને સૌથી ખતરનાક આગાહી કરી છે. અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે 20-22 ઓક્ટોબરે વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતમાં આ દિવસોમાં તોફાની પવન સાથે વાવાઝોડું આવશે.
12 ઓક્ટોબરથી અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. 20-22 તારીખ સુધીમાં ભારે ચક્રવાત સર્જાશે. હસ્ત નક્ષત્રમાં પવન સાથે પૂર્વ કે ઈશાન તરફ વરસાદની શક્યતા છે. વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. દેવ દિવાળી સુધી હવામાનમાં પલટો આવ્યા કરશે. 22 ઓક્ટોબર બાદ પણ વરસાદ પડી શકે. નવેમ્બર માસમાં પણ માવઠાની શક્યતા છે. ચલો છલ થયેલી ગુજરાતની જીવાદોરી, નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો. હજુ થોડા દિવસ પહેલા ગુજરાતની જીવાદોરી સમાન રેવાના પાણી છલકાયા હતા. સરદાર સરોવર 100% ભરાયો હતો, પણ સતત દરવાજા ખુલ્લા રાખવામાં આવતા નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી થોડી ઘટી છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં ડેમની સપાટી ઘટી છે. નર્મદા ડેમની સપાટી 138.57 મીટરે પહોંચી. ઉપરવાસમાંથી 2984 ક્યુસેક પાણીની આવક નોંધાઈ, જેની સામે 45,000 ક્યુસેક પાણીની જ આવક નોંધાઈ. નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા ગુજરાતના માથેથી પાણીનું સંકટ ટળ્યું છે. આવનાર 2 વર્ષ સુધી સિંચાઈ અને પીવાનું પાણી નર્મદા ડેમમાં સંગ્રહ થયું. આણંદ એસટી ડેપોના ચાલકે મચાવ્યો આતંક, 3 કારને કચડી. જુઓ, આણંદમાં એસટી ડેપોના ચાલક કઈ હદે આતંક મચાવી રહ્યા છે. એસટી બસ ચાલકે 1 નહીં 3 થી 4 વાહનને અડફેટે લીધી, ભરબજારમાં હાહાકાર મચાવી દીધો. એસટી જાણે યમદૂત બનીને ફરી વળી. આણંદના લક્ષ્મીચાર રસ્તા પાસે એક એસટી બસ ચાલકે આતંક મચાવ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આણંદ ડેપોની બસ બજારમાં પૂરપાટ જઈ રહી હતી, ત્યારે ચાલકે બસમાં બ્રેક મારવાના બદલે પહેલા 1 કારને અડફેટી લીધી. આમ છતાં ડ્રાઈવરે બસ ઊભી રાખી નહીં, એક બાદ 1 3 કારને મોતની માફક ટક્કર મારી. બસ માતેલા સાંડની માફક આવતા રોડ પર દોડધામ મચી ગઈ. બસમાં 25 મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયા. કારનો તો કચરઘાટ નીકળી ગયો. બાદમાં જાણવા મળ્યું કે બસનો ડ્રાઈવર ડ્રાઈવિંગ દરમિયાન બેભાન જેવો હતા, અકસ્માત સર્જાયો. અકસ્માતના કારણે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા. દાંતની હોસ્પિટલમાં દર્દીઓ માટે નથી બેડ, ગ્લુકોઝની બોટલ ઝાડ ઉપર બાંધીને ચડાવી. દાંતની સરકારી હોસ્પિટલ રામ ભરોસે ચાલી રહી છે. હોસ્પિટલમાં દવાઓ છે, ડોક્ટર છે, પરંતુ નથી દર્દીઓ માટે બેડ, નથી દર્દીઓની સારવાર માટેની સુવિધા. જુઓ આ દ્રશ્યો. અકસ્માતનો એક દર્દી હોસ્પિટલની બહાર સારવાર લઈ રહ્યો છે. ગ્લુકોઝની બોટલ પણ ઝાડ પર બાંધી હતી. અંબાજીથી દર્શન કરી પરત ફરતા સમયે અકસ્માત સર્જાયો, જેમાં 5ના મોત થયા હતા અને 52 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને દાંતની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં મોટાભાગના ઇજાગ્રસ્તોને પાલનપુર રેફર કરાયા. ઇજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થતા બેડ ઘૂટી પડ્યા. ગ્લુકોઝની બોટલ ઝાડ ઉપર બાંધીને ચઢાવી. સામાન્ય ઇજાગ્રસ્તોને ભોજન અને રોકાણ માટે દાંતા સર્કિટ હાઉસમાં વ્યવસ્થા કરાઈ. અકસ્માતના પગલે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા, એસડીએમ સહિતના અધિકારીઓ દાંતા રેફરલ હોસ્પિટલ પહોંચ્યા અને દર્દીઓની મુલાકાત લીધી. કચ્છના રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો. કચ્છના રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી, જેનો ભોગ બનતા જનતા જોવા મળી રહી છે. તંત્રની બેદરકારીથી 2 મહિનામાં 3 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. ગઈકાલે રાપરના અયોધ્યાપુરી પાસે આંખલાએ વસંતભાઈ ઠક્કર નામના વ્યક્તિને અડફેટે લીધા. તેમને ગંભીર ઇજા પહોંચતા વધુ સારવાર માટે પાટણ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. છેલ્લા 2 માસમાં લગભગ 25 જેટલા લોકોને ઇજા પહોંચી. રાપર શહેરના તમામ વોર્ડમાં રખડતા ઢોરની અંદાજે 2,000થી વધુ સંખ્યા છે. તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ના આવતા લોકોમાં રોષ ફેલાયો છે. બીજી તરફ નર્મદાના ડીડિયાપાડામાં ગધેડાનો આતંક સામે આવ્યો છે, જેના કારણે બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો. ઇજાગ્રસ્તને સારવાર અર્થે સુરતની નવી સિવિલ ખસેડાયો. સ્થાનિકોએ ગર્દબ પર નિયંત્રણ મેળવવા માંગ કરી. સુરતમાં તસ્કરોનો આતંક વધ્યો, આ વખતે મહાદેવને પણ ન છોડ્યા. સુરતમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. હવે ભગવાન પણ સુરક્ષિત નથી. આ વખતે તસ્કરે મહાદેવ. વિનમ્ર આપનું સ્વાગત છે. રાજકોટ મોરબી રોડ જકાત નાકા પાસે ટ્રક ચાલકે એક્ટિવા ચાલક મહિલાને અડફેટી લીધી. અકસ્માતમાં મહિલા ચાલકનું કરુણ મોત નિપજ્યું છે. સ્નેહલબેન પોપટ નામની